દર્શક મિત્રો શેરબજાર વિશે માહિતી મેળવીશું ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું પણ તે પહેલા ખાસ કરીને આપ સોને જણાવી દેવા માંગુ કે શેરબજાર વિશે આપને જે પણ કંઈ પ્રશ્નો મૂંઝવતા હોય આપની જે પણ કઈ સમસ્યા હોય તે તમામ પ્રશ્નોને સમસ્યાઓને લઈને આપને ટીવી સ્ક્રીન પર જે બે નંબર્સ ક્લેશી રહ્યા છે તે નંબર્સ પર કોલ કરીને આપ અમારી સાથે જોડાઈ આપના પ્રશ્નનું સમાધાન હરેશભાઈ પાસેથી મેળવી શકો છો હરેશભાઈ બજાર વિશે વાત કરીએ ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીએ તે પહેલાં ગઈકાલમાં બજારની અંદર જે મૂવમેન્ટ જોવા મળી બજાર ખુલ્યું ત્યારબાદ ફરી કડાકાના સમાચાર ગાબડાના સમાચાર અને જે અપ્સ એન્ડ ડાઉન્સ જોવા મળ્યા ગઈકાલના બજારની અંદર ત્યારબાદ ક્લોઝિંગ બેસિસ પર જે સંકેત આપ્યા ફરી એકવાર બંધ નેગેટિવિટીમાં જોવા મળી શકે સેન્સેક્સની જો વાત કરીએ તો સેન્સેક્સ એક હજાર સાતસો નવ પોઈન્ટ અઠ્ઠાવનના ઘટાડા સાથે અઠ્ઠાવીસ હજાર આઠસો ઓગણાસત્તેર પોઈન્ટ એકાવનની સપાટે બંધ જોવા મળે છે જ્યારે નિફ્ટીની જો વાત કરીએ તો નિફ્ટી ચારસો અઠ્ઠાણું પોઇન્ટ પચીસના ઘટાડા સાથે આઠ હજાર નવસો અડસ આઠ હજાર ચારસો અઢસઠ પોઇન્ટ એંશીની સપાટે જોવા મળે છે એટલે સેન્સેક્સ અને નિફ્ટીમાં ફરી એકવાર નેગેટિવ બંધ જોવા મળ્યું છે હરેશભાઈ શું લાગી રહ્યું છે આજે પણ બજારની અંદર કડાકાના સમાચાર સાંભળવા મળે તો નવાઈ ખરી કોઈ નવાઈ નહીં કોઈ નહીં હવે એકચ્યુઅલી તો કેવું છે કે ટ્રેડર્સને તો યુઝ ટુ થઈ જવું જોઈએ અને આપ સૌને પણ આમાંથી યુઝ ટુ થઈ જવું જોઈએ જો આ જ વાત હું દિવાળીથી કહેતો આવ્યો હતો કે તેજી કરો પણ હેજિંગ સાથે કરો તેજી કરો બટ કોશિયસ અપ્રોચ રાખો બને તો બજારમાં બજારથી દૂર રહો ઉછાળે જ્યાં બી આપણને સિગ્નલ મળે ત્યારે મંદીનું ધ્યાન રાખો પણ એ વખતે જી આ વાત કદાચ હજમ કરવી બહુ ડિફિકલ્ટ હતી કારણ કે આપણે જોવા જઈએ તો નવેમ્બર મહિનામાં કે દિવાળી જ્યારે હતી ત્યારે માર્કેટ વોઝ વોટ અરાઉન્ડ સે ટલ થાઉઝન્ડ બાર હજાર હતું તો બાર હજારથી ઉપર ગયું છે કેટલું ચારસો પાંચસો પોઈન્ટ

જાન્યુઆરી ટ્વેન્ટીના આસપાસ વસંત પંચમીનો દિવસ હતો આર કોમ આવી ગયો હતો આર પાવર આવી ગયો હતો ત્યારે પછી મંદિરથી બીજા ટૂંક સમ ટાઈમ તો એ પાંચ હજાર આઠસો નવસોથી વધીને છ હજાર ત્રણસો એ જ એક્ઝામ્પલ મેં આપ્યું હતું મેં ક્વાઇટ પોસિબલ હું આ દિવાળી જ્યારે નિફ્ટી આપની અગિયાર હજાર આઠસો નવસો છે કે અગિયાર હજાર આઠસોથી બે હજારના વચ્ચે છે એવરી રાઈઝ ટ્વેલ્વ થાઉઝન્ડ ફોર હંડ્રેડ ટ્વેલ્વ થાઉઝન્ડ સેવન હંડ્રેડ સુધી ઇટ ઇઝ વીક યુ હેવ ટુ સેલ ઇટ તમારે મંદી કરવાની છે એ વખતે જ વાત કરી હતી અને એ વખતે આ બી કીધું કે બે હજાર આઠ યાદ કરાવશે તૈયાર નહીં કોઈ વ્યક્તિ કોઈ એક્સપર્ટ એ બાબતે તૈયાર નહોતા આ વસ્તુને એક્સેપ્ટ કરવા માટે આજે બધા એ જ કમેન્ટ્રી કરતા થઈ ગયા છે હાલના તબક્કે પણ એ બે હજાર આઠ જ બે હજાર આઠ મેં આપણે આગળ બી વાત કરી ધ્રુવી કે આપણે યરલી ચાર્ટ જોવા જઈએ તો બે હજાર આઠમાં છ હજાર ત્રણસો સત્તાવનનો હાઈ છે ને બાવીસસો બાવનનો લો છે એટલે બીજી રીતે એક પોઈન્ટે જોવા જઈએ તો ચાર હજાર સો પોઇન્ટની મંદી હવે ચાર હજાર સો પોઈન્ટની મંદી તો ઓલમોસ્ટ અત્યારે પણ આવી ગઈ એમ કહેવાય કે આજે જો આઠ હજાર બસોના આસપાસ જો નિફ્ટી આવી જાય કે ખુલે તો યસ તો એ એ પર્ટિક્યુલર પોઈન્ટ વાઈઝ આપણને સેમ જોવા મળે છે ટકાવારી પ્રમાણે તમે જુઓ પર્સન્ટેજ વાઇઝ તો ક્યાંક છ હજાર ત્રણસો સત્તાવન ને ક્યાં બાવીસસો બાવન તો દેટ ઇઝ ઓલમોસ્ટ વન થર્ડ ઓલમોસ્ટ વન થર્ડ એટલે સાહીઠ ટકા ચલો સર ટુ થર્ડ રાઈટ તો ઇટ ઇઝ ઓલમોસ્ટ સિક્સટી કરેક્શન બાવીસો બાવન આવી જાય તો જો આટલું કરેક્શન આવવાનું હોય છે તો આપણે અહીંયા પચાસ ટકા બી કરેક્શન નથી આવ્યું પચાસ ટકા કરેક્શન જોવા જવું બાર હજાર ચારસો ત્રીસનું તો છ હજાર બસો થાય છે આપ જોઈ લો કે લેવલ્સ કઈ રીતના ને ક્યાં બેસે છે અને હજી તો આપણા પાસે અત્યારે જે પેનિકી થઈ છે કોરોના વાયરસ એ હવે એક્યુટ થતી જાય છે હવે તો આઈ થિંક ગઈકાલે મેં ક્યાંક વાંચ્યું કે અમદાવાદમાં બી એક કિસ્સો હવે બની ગયો જે અત્યાર સુધી ગુજરાત વોઝ ટોટલી સેફ આ બધી બાબતે તો હવે અમદાવાદમાં બી સિવિલ હોસ્પિટલમાં એક કિસ્સો કંઈક બહાર આવ્યો છે એવું કંઈક મને સાંભળવા મળ્યું છે તો ઇફ ધીસ એક્સપાન્સ તો શું થશે આપ જુઓ તો આપણું જીવન એક સ્ટેન્ડ સ્ટીલ ઉપર આવી ગયું છે સ્ટેન્ડ સ્ટીલ સ્ટેન્ડ સ્ટીલ એટલે તમે તમારા ઘરથી બહાર નથી નીકળી શકતા જે વ્યક્તિઓ રોજિંદો બિઝનેસ કરતા હતા એ ત્યાં બંધ થઈ ગયું છે જે લોકોને ડેલી બેસીસ ઉપર પગાર મળે એ લોકોનું શું તો આપ જસ્ટ જનરલ વિચાર કરો આ તો વાત ઠીક છે કે હવે જે વ્યક્તિએ સેલરી વધતા ઇન્સેન્ટીવ ઉપર હોય ને એ ગણતરી કરીને કે ભાઈ ચાલો મને દર વર્ષે કે દર મહિને મને આટલી ઇન્સેન્ટીવ મળે છે તે પ્રમાણે હું કંઈક આ વસ્તુ મારા ઘરમાં વસાવું એટલે લોન લઈને વસાવું દાખલા તરીકે મકાન જ લીધું હોય અને હાલના તબક્કે હવે બિઝનેસ બંધ છે બિઝનેસ બંધ છે એટલે ઇન્સેન્ટીવ બંધ થઈ જાય તો હવે એ વ્યક્તિ શું કરશે કાં તો લોન માગશે કોકના પાસેથી હાઈ સ્કેલ ઉપર બેન્કો ઓલમોસ્ટ હવે લોન સી ખબર આપે છે કે નથી આપતી આઈ ડોંટ થિંક સો બેંક લોન આપવાની એટલી શક્તિમાં છે ગવર્મેન્ટ બેન્કોને ફંડ આપે પછી ફરી પાછું કઈ સિસ્ટમ શરૂ થાય તો હવે આપ જુઓ તો ફંડ ક્યાં છે પબ્લિક પાસે તો તમારું ગ્રોથ ક્યાંથી આવશે ડેટ વધશે જે આપણે વાત કરી હતી બજેટ પહેલા કે સિક્સટી સિક્સ પર્સન્ટ સિક્સટી સેવન પર્સન્ટ ઓફ ધ પીપલ લીવ અન્ડર ડેટ વ્યાજ ઉપર જીવે છે લોન ઉપર જીવે છે રાઈટ હજી તો એ વધશે આ બીમારીમાં અને ફક્ત ભારતની વાત નથી વિશ્વની વાત છે બધા પ્રોડક્શન બધી કંપનીઓ ઓલમોસ્ટ લોકડાઉન ઉપર છે સરકાર જ બંધ કરાવે છે રાઈટ તો પહેલે પહેલી તબિયત પછી બીજું કંઈક રાઈટ અને ત્યાંથી કંઈક સ્ટિમ્યુલસ પેકેજ તો સરકાર તરફથી આવતું નથી કે ચલો તમે આટલા દિવસ બંધ રાખો છો બધું કરો છો ઓકે ચલો અમે તમને કંઈક ટેક્સ ડિફર કરીશું કે ઇન્ટરેસ્ટમાં સબસિડી આપીશું કે વોટ નોટ એવું તો કંઈ છે જ નહીં રાઈટ તો કહેવાનો મતલબ છે કે હજી ટેન્શન આગળ છે સરકાર જે કરી રહી છે વ્યવસ્થિત કરી રહી છે સારું કરી રહી છે રેપિડ એક્શનથી આગળ વધી રહી છે એવરીથિંગ ગુડ હું કોઈના વિરુદ્ધ કંઈ બોલતો નથી સવાલ છે કોરોના વાયરસ હાલના તબક્કે જે રીતના જ્યાં સુધી એનું સોલ્યુશન નથી આવતું એક નોર્મલ રૂટીન ડિઝીઝના રૂપમાં નથી થતું કે જ્યાં સુધી કોરોના વાયરસ બહાર નથી થતું અને બધા પ્રોડક્શન્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ ઇમ્પોર્ટ એક્સપોર્ટ હોટલ ઇન્ડસ્ટ્રીઝ એવિએશન્સ આ બધા ફરી પાછા રૂટીનમાં નથી આવતા ત્યાર સુધી તો ધ્રુવી ઇન કેસ તેજી તમને જોવા મળે

પેટન હતી હિસ્ટોરિકલ પેટર્ન છે કે શેર બજારમાંથી પૈસા નીકળે જ્યારે એફઆઈઆઈ એચ એનઆઈ શેર બજારમાંથી પૈસા કાઢે તો નોર્મલી ફંડ તમારું કમોડિટી માર્કેટમાં જાય કોમોડિટી માર્કેટમાં બી ગોલ્ડ અને સિલ્વર હાલના તબક્કે તમે જુઓ ગોલ્ડ અને સિલ્વર પણ પેનિકી મૂડમાં છે સિલ્વર મને ત્રીસ ના નીચે દેખાય છે જી હા આપણે બિલકુલ સાચું સાંભળ્યું છે ત્રીસ હજારથી નીચે મને સિલ્વર દેખાય છે ગોલ્ડ સમવેર અરાઉન્ડ થર્ટી ટુ થર્ટી ફાઈવ થાઉઝન્ડના અંદર આવી જાય એવી બી સંભાવના છે કારણ કે કોઈ પણ ઇન્વેસ્ટર વર્ગ ફંડ કેશ ઉપર રાખવા માગે છે એક વાત સેકન્ડ થિંગ ઇન કેસ ફંડ છે તો એ ગવર્મેન્ટ સિક્યોરિટી એટલે ડેટ ફંડમાં ટ્રાન્સફર કરશે નોટ ઇન ધિસ મટીરિયલ આજે તમારા પાસે સોનું છે ચાંદી છે મિલકત કોઈ બહાર જ ના હોય કોઈ ખરીદાર જ ના હોય તમે શું કરવાના જ્વેલર માર્કેટ તમે જુઓ તો બંધ થઈ ગયા છે ત્યાં શટરો ડાઉન થઈ ગયા છે તો વેર આર યુ ગોઈંગ ટુ સેલ રાઇટ તો સરકાર તો બંધ નથી થવાની સરકાર તો વર્કિંગ છે એટલે ત્યાં કદાચ હા ત્યાં તમને કદાચ થોડું લોકિંગ પીરિયડ આવી જાય કે જેમ હમણાં જે અમુક જગ્યામાં દેખાય પણ ડેટમાં તો જે ડે ટુ ડે ડેટ છે તો ત્યાં તો તમને મળશે એટલે ટૂંકમાં હાલના તબક્કે ધેર ઇઝ નથિંગ ધેટ ઓપ્ટિમિસ્ટિક કે જે આપણા માર્કેટને મીન્સ સ્ટોક માર્કેટને ક્યાં કંઈક પુષઅપ કરે કે કોમોડિટી માર્કેટને બી પુષઅપ કરે ધ પેનિકી ઇઝ દેઅર એન્ડ ક્વોઇટ પોસિબલ ઇટ મે ઇન્ક્રીઝ એ વધે ઘટવાની શક્યતા તો હાલના તબક્કે ઓછી દેખાય છે એક જ વાત છે દર્શક મિત્રો બધાને હું એ જ કહીશ કે આ કોરોના વાયરસથી બચવા માટે જે જે પ્રિકોશન્સ છે એ આપ લો મે બી કદાચ ક્યાંક ક્યાંક સોશિયલ ગેધરિંગ થતાં હશે કમ્પલસરી પણ જે એક્સ્ટ્રીમલી કમ્પલસરી હોય કમ્પલસરી હોય એમાં બી એક્સ્ટ્રીમલી કમ્પલસરી એક્સ્ટ્રીમલી કમ્પલસરી હોય ત્યાં જ જવાની જરૂર છે બાકી અધરવાઇઝ તમે સોશિયલ ગેધરિંગ પણ અવોઇડ કરો જોખમ છે કોઈના નથી આ વાયરસ કંઈક નાનો મોટો હું આટલા ટાઈમ પછી હું આજે વાયરસ વિશે હું બોલું છું રાઈટ બટ જી હા જોખમ છે જ્યાં સુધી એવરીથિંગ ડઝન્ટ ગેટ સબસાઇડ નોર્મલ નથી થઈ જતું પ્રિકોશન્સ રાખો કદાચ બે મિનિટ માટે સામેવાળાને ખોટું લાગશે કે કળવું લાગશે પણ પછી જ્યારે સેન્સ થશે ત્યારે એ જ વ્યક્તિ આપને એપ્રિશિએટ કરશે તો બને તો કોરોના વાયરસના પ્રિકોશન્સ છે એ ધ્યાનમાં રાખો બધું વસ્તુ ઓનલાઈન થાય છે ઓનલાઈન કરો એકબીજાથી હેન્ડશેક કરવાનું ટાળો અને ગો ફોરવર્ડ માર્કેટમાં યસ ઇટ ઇઝ ઓન ધ નેગેટિવ સેન્ટિમેન્ટ નેગેટિવ મૂડ અમે તો પહેલાંથી કહીને બેઠા છીએ કે લોંગ ટર્મ ઇન્વેસ્ટરને બે હજાર બાવીસ ત્રેવીસમાં જ વિચારવાનું છે ત્યાં સુધી તો લોંગ ટર્મ ઇન્વેસ્ટર હું એમ જ કહીશ બજાર જુઓ અને એન્જોય કરો જેમ પિક્ચર જોઈને તમે એન્જોય કરો છો ને સમજી લો આ એક સવા નવથી સાડા ત્રણની એક પિક્ચર છે એને જોઈને તમે એન્જોય કરો ચોક્કસ તો જે પ્રમાણે હરેશભાઈ બજાર વિશે વાત કરીશું કે બજારની અંદર હાલ અત્યારે ખાસ કા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેની સાથે જ બને તેટલું વધારે સેફ રહેવા માંગતા હો તમે વાયરસથી તો બને એટલું પબ્લિક પ્લેસ પર જવાનું ટાળો તો ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરવાની શરૂઆત કરી હરીશભાઈ તે પહેલાં ફરી એકવાર મિત્રોને જણાવી દેવા માગીશ કે આપ આપના મું જો તમા ને લઈને અમારી સાથે જોડાઈ શકો છો આપને ટીવી સ્ક્રીન પર જે બે નંબર્સ ફ્લેશ થયા છે તે નંબર્સ પર કોલ કરીને જ્યારે પણ ફોન લગાવી રહ્યા છો તો પ્લીઝ અવાજ ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરવા માંગુ અંગે પૂછવા માંગુ અંગે શું લાગી રહ્યું છે તબક્કે આ મારા માટે માટે ઇમ્પોર્ટન્ટ

આપ કહો છો કે આજે નિફ્ટી કેટલી નીચે આવશે જો અમે આપને સપોર્ટ અને રેજિસ્ટન્સ કહી શકીએ છે રાઈટ નવ હજાર એકસો છે મારા માટે નિફ્ટી આઠ હજાર પાંચસો એકતાલીસ છે એટલે ઉપરમાં હું તમને અંદાજ અને ચારસો પાંચસો પોઈન્ટનો સ્ટોપ લોસ આપું છું એ જ રીતે નીચેમાં નિફ્ટી આઠ હજાર બસો આઠ હજાર દેખાય છે હવે ક્યાં આવીને અટકશે કે કન્ટિન્યુસ સેલિંગ પ્રેશર દેખાશે કે આઠ હજારથી નીચે સાત હજાર આઠસો નવસો પણ આવશે એ તો હવે માર્કેટ ખુલ્યા બાદ જ આપણને ખ્યાલ આવે ટ્રેડ જેમ જેમ થાય એમાં આપણે ચાલતા રહેવું પડે

ક્લિયર વાત સમજી લો યસ બેંકનો ફંડામેન્ટલ ચેન્જ થયો નથી યસ બેંકના એનપીએ શું રિકવર થઈ ગયા યસ બેંકનું જે બી નેગેટિવ હતું એ શું પોઝિટિવ થઈ ગયું છે ના યસ બેંકમાં સપોર્ટ આવ્યો છે મદદ આવી છે લિક્વિડિટી ઇન્ફ્યુઝન થયું છે કઈ રીતના આજે ફોર એક્ઝામ્પલ સો કરોડ કોઈએ આપ્યા છે તો સો કરોડના એમને દસ રૂપિયાના વેલ્યુમાં શેર મળ્યા છે કરોડમાં ભાવમાં જો તમને મળે એમાં પંચોતેર ટકા શેર એ તમારા લોક ઇન છે ત્રણ વર્ષ માટે તમે પચીસ ટકા શેર એટલે એ સો કરોડમાંથી અઢીસો કરોડ પચીસ કરોડના શેર તમે વેચી શકો છો એ પચીસ કરોડના શેર તમને દસ રૂપિયાના ભાવના મળ્યા છે આજે ભાવ શું છે કે હવે આજકાલ શું ભાવ ચાલે છે એકસઠ રૂપિયા સાઈઠ રૂપિયા એસી રૂપિયા એ રીતના ભાવ ગયો છે એટલે આપના દસ રૂપિયાના શેરની કિંમત સાઈઠ રૂપિયા તો થઈ ચુકી છે રાઈટ હવે એક સિમ્પલ ઇન્ટેલિજન્ટ વ્યક્તિ હશે એ શું કહેશે કે ભાઈ મેં હજાર કરોડ આપ્યા ને મને અત્યારે દોઢ હજાર કરોડ મળે છે સાહીઠ રૂપિયાના ભાવે વેચી દો બાકી જે પંચોતેર જે અંદર ફંડ પડ્યું છે એ આપણો નફો છે આપણે તો નફો લઈને બી બહાર નીકળીએ છીએ આપ સમજે તો હવે એ લોકો વેચવા આવશે આ ભાવે આ ભાવે હવે એ લોકો વેચવા આવશે મે બી થોડુંક વોલાટી એ લોકો ઓછી રાખે ને ડિસ્ટ્રીબ્યુટ કરે બટ ધીસ ઇઝ નોટ ધ ટાઈમ એમના માટે તો આ શેર્સ જો સાહીઠ ઉપર એ લોકો વેચે છે કે ચાલીસ ઉપર બી જો વેચે છે

प्रकाश भाई शुभ प्रश्न छे आपनो प्रकाश भाई बसो न छे प्रकाश भाई आपनो एलटीआई एलएनटी भाटे के पूछे पूछो कई 20 શું પૂછું છું એલએનટી અંગે આપે મારા 7.5 700 માં લાગેલા છે અતાર 1375 ચાલે છે શું કરું એમ હાલ તો બકે તો કઈસ કે 1350 રૂપિયા ના સ્ટોપ લોસ થી ઊભા રહો 1350 તૂટે તો તમે એક્ઝિટ થઈ જજો

મેન્ટ નથી આપતો જે પ્રમાણે ચાર્ટ બન્યું છે તે પ્રમાણે એવું દેખાય છે કે બસો ઇઠ્યોતેરનો જે બંધ આપ્યો છે વહેલા મોડા આ બસો વીસ થી બસો ચાલીસ ના વચ્ચે આવી જશે તો લેટ સી ઇફ ઇટ ફોલ્સ ડાઉન કમ્સ નિયર ટુ ધ લેવલ વિચ આઈ હેવ સેડ ત્યાં સુધી આવી જાય ત્યારે ફરી રિફર કરીશું આપણે પણ હાલના તબક્કે તો ઇટ ઇઝ મોર લાઈક ઓન ડિસ્ટ્રિબ્યુશન શોર્ટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ચોક્કસ તો જે પ્રમાણે હરીશભાઈ વાત કરી કે ટોરેન્ટ પાવર બસો થી બસો ચાલીસ વચ્ચે આવેલો જોવા મળી શકે છે આવનાર સમયની અંદર ટોરેન્ટ પાવર વિશે વાત કરી હરીશભાઈ થર્મેક્સ અંગે આપને પૂછવા માંગો તો થર્મેક્સ અંગે શું કહેશો આપ થર્મેક્સમાં સાતસો પાંત્રીસનો બંધ સાતસો નો સપોર્ટ છે જો સાતસો તૂટશે તો વધારે ખરાબ થશે

ફરી એકવાર કદાચ સ્પેલિંગ સાથે બોલી શકતા હોય તો કારણ કે ક્લિયર પ્રોનાઉન્સિએશન નથી અમારા સુધી પહોંચી રહ્યું કે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે આપ વાત કરવા માંગો છો મિત્ર આપ એ કામ બી કરી શકો છો કે મને આ જે નંબર છે આ નંબર ઉપર તમારું વોટ્સઅપ કરી દેજો મને જોઈને તમને જવાબ આપી દઈશ ચોક્કસ થર્મેક્સ વિશે આપણે છેલ્લે વાત કરી હતી હરેશભાઈએ જે પ્રમાણે થર્મેક્સમાં કહ્યું કે ચારસો પા સાતસો પાંત્રીસ રૂપિયાનો બનશે થર્મેક્સમાં સાતસોના સપોર્ટ જોવા મળી રહ્યો છે સાતસોથી નીચે આવે તો બોટમ ફિશિંગનું ધ્યાન રાખી શકો છો આપણા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર થર્મેક્સ અંગે વાત કરીશું હરેશભાઈ યુપીએલ અંગે આપને પૂછવા માગું યુપીએલ અંગે શું કહેશો આપ યુપીએલ નેગેટિવ યુપીએલ તો પાંચસો નો ભાવ ચાલતો હતો પાંચસો છસો ત્યારે મેં કીધું આ ઇન્સ્ટ્રુમેન્ટ થી દૂર રહેજો એવરી એવરી રાઈઝ ઇટ ઇઝ અ સેલ ઇન્સ્ટ્રુમેન્ટ એવા કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ હતા કે જ્યાંથી આપણને ઇન્ડિકેશન બહુ પહેલા જ મળી ગયા હતા કે ભાઈ કે અહીંયા મંદિર થાય આમાં તેજી ના થાય જે દિવસે મંદિરનું સિગ્નલ મળે જસ્ટ ગો એન જામબેન્ટોટ પણ તેજી દેખાય તો જસ્ટ બી હેપી કે આમાં તેજી આવી છે ને તો ઉપર આવે છે તો આપણે આમાં

એ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ જ હું પહેલી વાર સાંભળું છું આવા ઇન્સ્ટ્રુમેન્ટમાં નોર્મલી અમે કામ નથી કરતા કે એડવાઇસ બી નથી કે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ બેસિકલી વેસ્ટેડ ઇન્ટરેસ્ટવાળા ઇન્સ્ટ્રુમેન્ટ હોય ચાર્જ જોઈને તો બધા ભાઈ મારા મને નેગેટિવ દેખાય છે ડિક્લાઇનિંગ ટ્રેન્ડ ઉપર જ છે આ ઇન્સ્ટ્રુમેન્ટ મેક્સિમમ ફોર્ટી ફોર ફોર્ટી ફાઈવ સુધી જઈ શકે છે થર્ટી વનનું બંધ છે બટ મોર ઓન ધ નેગેટિવ સાઈડ અને આવા ઇન્સ્ટ્રુમેન્ટ પ્રિફરેબલી અમે એડવાઇઝ નથી કરતા રાઈટ અમે પ્રિફરેબલી એક ગ્રુપની જે કંપનીઓ છે કે મેક્સિમમ બી ગ્રુપની જે સારી કંપની છે જ્યાં વોલાટિલિટી છે જે વર્થ વાઇલ છે ત્યાં અમે એડવાઇઝ કરીએ છીએ ટાઈમ ટેકનું નામ જ કદાચ એમ સાંભળેલું હશે પણ કહેવાનો મતલબ એટલું ધ્યાનથી અમે આ બધામાં અમે ઇન્ટરેસ્ટ નથી લેતા ચોક્કસ સરેશભાઈ સમયનો ભાવ છે માટે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે રજા લેતા પહેલાં આજના કાર્યક્રમનો છેલ્લો પ્રશ્ન કે આપે જે શેરબજારના ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરી ચર્ચા કરી આપનો પોતાનો કંઈ પર્સનલ ઇન્ટરેસ્ટ ખરો તેમાં કોઈ જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારું ક્યાં કોઈ પર્સનલ રોલિંગ નથી જ્યાં મારા મિત્ર સગા સંબંધી મારા ફેમિલીમાં સન એ લોકો ટ્રેડિંગને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે તો એમની ક્યાંક પોઝિશન હશે તો આપ મારો ઇન્ટર ઇન્ટરેસ્ટને જોઈ શકો છો તો દર્શક મિત્રો શેર બજાર વિશે વધુ માહિતી મેળવવા માટે અને શેર બજાર પર વધુ પ્રશ્નોનો ઉત્તર મેળવવા માટે જોતા રહો સેમ ચેનલ પર સેમ ટાઈમ પર શેર બજારના ધબકારા કાર્યક્રમ ત્યાં સુધી હરેશભાઈ અને મને આપશો રજા નમસ્કાર નમસ્કાર